જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, નવયુગ ઓનલાઈન લર્નિંગમાં આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. યુ આર વેલકમ ઓનલાઈન લર્નિંગ. ટુડે વી આર ગોઈંગ સ્ટાન્ડર્ડ 9 and 10 ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામર ચેપ્ટર એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, કર્તરી અને કર્મણી રચના. એક્ટિવ એન્ડ પેસિવ વોઇસના વિડીયો ઘણા બધા તમે લોકો જોઈ ગયા છો, સમજી ગયા છે. ઘણા બધા સારા એ વિડીયો ઉપરથી ઘણી બધી તમે સારી પ્રેક્ટિસ કરી, એક્સરસાઇઝ પણ ઘણી બધી કરી. અહીંયાથી અમે જે તમને હોમવર્ક આપેલું એ પણ તમે બહુ સારી રીતે કરેલું છે. ગત સત્રાંત પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો, જે સ્ટાન્ડર્ડ 9 and 10માં જે એક પેરેગ્રાફ મેં જે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસનો જે મૂકેલો હતો, એમાં ઘણા બધા વિદ્યાર્થી બહુ સારી રીતે લખેલું છે. આન્સર કમ્પ્લીટલી સાચા છે, રાઇટ છે, પણ એમાંના ઘણા વિદ્યાર્થીઓએ થોડી મિસ્ટેક કરેલી છે. હવે જે મિસ્ટેક કરેલી છે એ વિદ્યાર્થીઓ માટે ખાસ આજે હું એક તમને ટેબલ આપી રહ્યો છું, જે ટેબલનો તમે સારી રીતે અભ્યાસ કરશો અથવા તો એ ટેબલ તમે ફરીવાર રિપીટ કરશો તો ચોક્કસ તમને એક્ટિવમાંથી પેસિવમાં વાક્યને કઈ રીતે પરિવર્તન કરવાનું હોય એ ચોક્કસ તમને આવડી જશે. આજે મેં એ પ્રયત્ન કર્યો છે મિત્રો કે એક સરસ મજાનું તમારી સામે મેં ટેબલ મૂક્યું છે. એ ટેબલની અંદર મેં અહીંયા તમે લોકો જોઈ શકો છો, બહુ સારી રીતે જોઈ શકશો કે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, પ્રેઝન્ટ પરફેક્ટ એન્ડ પ્રેઝન્ટ કન્ટિન્યુ 1, 2, 3, 4, 5 આ 5 જે ટેન્સ છે એના વાક્યો મેં તમને લોકોને આપેલા છે. અને મેં એ પણ પ્રયત્ન કરેલો છે કે એ વાક્યની અંદર વિધાન વાક્ય આપેલા છે, સાથે સાથે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ આપેલા છે, જેથી કરીને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ્યારે તમારી સામે આવે એને તમારે પેસિવમાં ફેરવવાનો હોય તો કઈ રીતે ફેરવવાનો હોય, એના રૂલ્સ કયા કયા છે, એની કન્ડિશન કયા કયા પ્રકારની છે, એની અંદર તમારે કઈ રીતે એ વાક્યની અંદર ચેન્જ કરવાનું આવે છે, સો ફેરફાર છે એ તમને ખ્યાલ આવે એટલા માટે થઈ. અને આજે મેં તમને બહુ સારી રીતે અહીંયા ટેબલ આપેલું છે. મિત્રો, ખાસ મારી એ વિનંતી છે, પ્લીઝ ઓલ ઓફ યુ ટુ વોચ ધીસ વિડીયો વેરી કેરફુલી એન્ડ ધેન લર્ન એન્ડ ધેર આફ્ટર you have to practice more and more to change active into passive voice. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયું હશે હવે તમને. હવે આપણે 1 by 1 એક્ટિવમાંથી પેસિવને વાક્યની અંદર કઈ રીતે ફેરવવાના હોય એ આપણે જોઈએ. અહીંયા તમે જોયું એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, અહીંયા એવી એક્ટિવ વોઇસ, ઈવી પેસિવ વોઇસ. એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે કયા પ્રકારની બાબતો ધ્યાનમાં લેવી એ આપણે જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, યાને કે સાદો વર્તમાન કાળ. હવે તમને ખ્યાલ છે કે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો એ વાક્યની અંદર સેન્ટેન્સ સ્ટ્રક્ચર કયા પ્રકારનું હોય, યાને કે વાક્ય રચના કેવી હોય, તો કે વાક્યનો કર્તા હોય, એના પછી મૂળ ક્રિયાપદ હોય અથવા એસ કે ઈએસ વાળું રૂપ હોય. ઈસી ઈટ આપેલું હોય તો એમાં એસ કે ઈએસ વાળું રૂપ હોય. ખ્યાલ આવી ગયો મિત્રો. નંબર 1, આઈ મેક અ કેક, હું કેક બનાવું છું, આવું વાક્ય છે. ઓકે, હવે એને તમારે પેસિવમાં ફેરવવાનું હોય તો સૌ પ્રથમ શું કરવાનું છે, તો કે વાક્યની અંદરથી તમારે કર્મને શોધવાનું છે. મેક બનાવું છે, શું બનાવું છું, કેક. તો વાક્યની શરૂઆત સીધી તમારે કેનાથી કરવાની છે, એક કેકથી, યાને કે વાક્યની શરૂઆતમાં કર્મ આવશે. ઓકે મિત્રો, પછી જોવાનું કે અહીંયા કેક જે છે એ સિંગ્યુલર છે, યાને કે એક વચન છે, એટલે અહીંયા મેં શું મૂક્યું છે, ઇઝ. અહીંયા જો બહુવચન હોત, કેક્સ હોત,
તો અહીંયા આર આવે, ખ્યાલ આવી ગયો? હવે અહીંયા મેં કહો એનું વી થ્રી મૂકવાનું હોય, યાને કે ઈસ પછી મેઇડ મેં મૂક્યું છે, યાને કે વી થ્રી આવે, પાસ્ટ પાર્ટિસિપલ, ભૂતકૃદંત તમારે મૂકવાનું હોય છે એના પછી, તો કે એમ ઇઝ આર પ્લસ વી થ્રી. ઓકે, હવે આ વાક્યની અંદર વાક્યનો કરતા કોણ હતો? આઈ, તો મેં શું કરી નાખ્યું છે? બાય મી. એટલે વાક્ય કઈ રીતે બન્યું મિત્રો? એ કેક ઇઝ મેઇડ બાય મી, મારા દ્વારા કેક બનાવાય છે, પહેલું વાક્ય. ઓકે, ફર્સ્ટ સેન્ટેન્સ ક્લિયર. નેક્સ્ટ, હવે મેં બીજું વાક્ય જે આપ્યું છે એ છે ઇન્ટ્રોગેટિવનું, પ્રશ્નાર્થ વાક્ય છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. કેમ ખબર પડી? તો અહીંયા ડઝ મૂક્યું છે. ઓકે, ડઝ સી મેક અ કેક. હવે અહીંયા તમે જોઈ જોયું છે કે અહીંયા કેક એક જ છે, એટલે વાક્યની શરૂઆતમાં મેં શું મૂક્યું છે? ઇઝ, ઇઝ અ કેક મેડ બાય હર. અહીંયા સી આપેલું છે એટલે એનું જગ્યાએ થઈ જશે બાય હર. ક્લિયર એકદમ મિત્રો? નેક્સ્ટ, હવે બીજો એ ટેન્સમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ, એને કે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું વાક્ય હોય તો એની વાક્યરચના કેવી હોય? તો કે વાક્યનો જે કર્તા આપેલો હોય એના પછી વી ટુ આવે, એને કે પાસ્ટ ફોર્મ આવે, ભૂતકાળનું રૂપ આવે. ઓકે, આઈ એટ, આઈ સ્ટોપ્ડ, આઈ રેન, આઈ વેન્ટ ટુ રાજકોટ. વેન્ટ આવે, ગોનો આવે, વેન્ટ આવે, હું ગયો તો રાજકોટ. આઈ પ્લેઇડ ક્રિકેટ યસ્ટરડે, હું ગઈકાલે ક્રિકેટ રમ્યો, યાને કે વી ટુ આવશે. ઓકે મિત્રો, હવે તમને વી ટુ આવે લખવો પડી ગઈ. હી મેડ અ કેક, તેને કેક બનાવી. અહીંયા મેડ છે એટલે અહીંયા જોવાનું વાક્યનો કર્મ એ, આની અંદર કર્મ શું છે? તો કે કેક, કેક પછી અહીંયા શું મૂકવામાં આવે છે? વોઝ. સાદા ભૂતકાળનું વાક્ય હોય એને જ્યારે તમે પીવીમાં ફેરવશો ત્યારે વાક્યના કર્મ પછી વોઝ અથવા વેર આવે. એક વચન હોય તો વોઝ આવે, બહુવચન હોય તો વેર આવે. ઓકે, એ કેક વોઝ મેડ, વી થ્રી જ આવશે, મેડ બાય હિમ. હિમ કેમ? તો કે અહીંયા હી છે, હીની જગ્યાએ બાય હિમ. ઇન્ટ્રોગેટિવમાં તમે લોકો જુઓ, ડીડ યુ ઈટ એ કેક, શું તમે કેક ખાધી? અહીંયા મેં મૂક્યું છે ડીડ. કેમ? તો કે પાસ્ટ સેન્ટનું જ્યારે વાક્ય હોય ત્યારે એને તમે ઇન્ટ્રોગેટિવ બનાવો, ત્યારે વાક્યની શરૂઆતમાં ડીડ આવે, પછી કર્તા આવે, પછી અહીંયા ક્રિયાપદ આવે અને પછી કર્મ આવશે. ઓકે, હવે એને આપણે જ્યારે પેસિવમાં ફેરવવું હોય ત્યારે સૌ પ્રથમ તમારે શું જોવાનું? કર્મ. તો કે કર્મ અહીંયા આપ્યું છે, કેક પ્રશ્નાર્થ વાક્ય છે એટલે વાક્યની શરૂઆતમાં જ વોઝ આવશે, કેમ કે એક જ કેક છે. વોઝ અ કેક, ઇટની જગ્યાએ શું થઈ ગયું મિત્રો? ઇટન બાય યુ, અહીંયા યુ છે એટલે બાય યુ. ઓકે મિત્રો, થઈ ગયું. નેક્સ્ટ, હવે જુઓ તમે લોકો, નંબર થ્રી, સિમ્પલ ફ્યુચર ટેન્સ, યાને કે સાદો ભવિષ્ય કાળ. હવે સાદો ભવિષ્યકાળનું વાક્ય હોય એટલે વાક્યના કરતાં પછી સેલ અથવા વિલ આવે, પછી મૂળ ક્રિયાપદ આવે, એ તમને ખ્યાલ છે. વી વિલ મેક અ કેક, અમે કેક બનાવીશું. શું બનાવીશું? કેક. તો આપણે વાક્યની શરૂઆતમાં કેક લીધું છે પેસિવમાં, કેક પછી અહીં વિલ આપેલું છે તો વિલ જ રાખવાનું છે. ઓકે, વિલ પછી વધારાનું શું મૂકવાનું? તો કે બી, વિલ બી મેઇડ, વી થ્રી આવ્યું છે, મેડ બાય અસ, વીનું અસ થઈ ગયું. ઓકે મિત્રો, નેક્સ્ટ ઇન્ટ્રોગેટિવમાં જુઓ, વિલ સી રાઇટ અ કાર્ડ, શું તેણી કાર્ડ લખશે? અહીંયા ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે વિલનું સીધું વિલ આવશે, પછી વાક્યનો કર્મ છે એ કાર્ડ, એ કાર્ડ આવશે, પછી વચ્ચે શું મૂકવાનું છે? બી, બી પછી રાઇટની જગ્યાએ થઈ જશે રિટર્ન બાય હર, સીની જગ્યાએ હર, અને પાછા પ્રશ્નાચિહ્ન તો ખરો જ, જો બધામાં મેં પ્રશ્નાચિહ્ન આપેલો છે, ક્વેશ્ચન માર્ક ખરો. ઓકે, નેક્સ્ટ જુઓ મિત્રો, નંબર ફોર ઉપર આપણે જઈએ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એને કે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળના વાક્યો વધારે પડતા એક્ઝામમાં પૂછાય છે, ખાસ ધ્યાન રાખવું. ઓકે, હવે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના, તો કે વાક્યનો જે કર્તા આપેલો હોય એના પછી હેવ અથવા હેઝ આવે, પ્લસ વી થ્રી આવે. અહીંયા તમારે વી થ્રી આપેલું જ હશે પેસિવમાં, એ જ વી થ્રી તમારે મૂકવાનું છે. અહીંયા વાક્ય બન્યું, આઈ હેવ ઇટન અ કેક, મેં કેક ખાધી છે. શું ખાધું છે? તો કે કેક આપણે લીધું, પછી અહીંયા હેઝ આવશે, હેવ નહીં આવે, કેમ કે એક જ કેક છે એટલે એ કેક હેઝ, વધારાનું શું? બિન. ઓકે, ખ્યાલ આવી ગયો, બિન તમારે મૂકવાનું ભૂલવાનું નહીં. હવે હેઝ પછી બિન આવે, અહીંયા દાખલા તરીકે હેવ આવતું તો હેવ પછી બિન આવે, બિન પછી વી થ્રી કે જે અહીંયા ઉપર આપેલું હોય એ તમારે મૂકવાનું છે.
એ કેટ હેઝ બીન ઇટન બાય મી, આની જગ્યાએ મી. નેક્સ્ટ ઇન્ટ્રોગેટિવ, હેવ યુ સેન્ટ મેસેજ, શું તમે મેસેજ મોકલ્યો છે? ઓકે, હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે. ઓકે, હવે શું મોકલવાની વાત છે? મેસેજ. તો મેસેજ મૂક્યું પણ એની આગળ તમારે હેઝ મૂકવાનું છે. અહીંયા હેઝ આવશે કેમ કે એક જ મેસેજ છે. મેસેજીસ હોત, બહુવચન હોત, તો અહીંયા હેવ આવે. ધેટ્સ વાય યુ પુટ હેઝ મેસેજ બીન સેન્ટ બાય યુ ક્વેશ્ચન માર્ક. અહીંયા તમને યુ આપેલું છે એટલે પાછળ પણ અહીંયા બાય યુ જ આવશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે મિત્રો, નંબર યાને કે 5, પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ યાને કે ચાલુ વર્તમાનકાળ. હવે ચાલુ વર્તમાનકાળનું વાક્ય હોય એને જ્યારે તમારે પેશીમાં ફેરવવું હોય તો શું કરવાનું છે? તો કે ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના પહેલાં તમારા મગજમાં ક્લિયર આવી જવી જોઈએ. શું? તો કે વાક્યનો જે કર્તા આપેલો હોય એના પછી એમ ઇઝ આર આવે પ્લસ આઈએનજી વાળું રૂપ આવે. આ ખાસ ધ્યાન રાખવાનું. આઈએનજી વાળું રૂપ હોય, આગળ એમ ઇઝ આર હોય, એટલે એ વાક્ય જે છે એ ચાલુ વર્તમાનકાળ હોય, પ્રેઝન્ટ કન્ટિન્યુ હોય છે. તો એને જ્યારે પેસિવમાં ફેરવો હોય ત્યારે કયા પ્રકારના ફેરફાર કરવાના હોય જોઈએ મિત્રો. નજર બધાની બોર્ડ ઉપર હશે, સ્ક્રીન ઉપર હશે. સી ઇઝ ઇટિંગ અ કેક, તેણી કેક ખાઈ રહી છે. અત્યારે એની ક્રિયા કઈ ચાલુ છે? તો કે ખાવાની. શું ખાવાની? તો કે કેક. કર્મ મળી ગયું, કેક આવી ગયું, એક જ કેક છે એટલે ઇઝ આવશે. વધારાનું શું મૂકવાનું? તો કે બીઈંગ. આ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે, ભૂલવાનું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ આ બીઈંગ મૂકવાનું ભૂલી જાય છે, બીન મૂકવાનું ભૂલી જાય છે અને બી મૂકવાનું ભૂલી જાય છે, એટલે ખાસ ધ્યાન રાખો. ચાલુ વર્તમાનકાળનું વાક્ય હોય એટલે એમ ઇઝ આર પછી બીઈંગ આવે પછી અહીંયા ઇટન એટલે વી થ્રી થઈ ગયું. કેનું? તો કે ઇટિંગ. ઇટિંગનું મેન ક્રિયાપદ ઇટ, ઇટની જગ્યાએ શું થઈ ગયું? ઇટન બાય હર. સી છે એટલે હર. લાસ્ટ સેન્ટેન્સ ઉપર ધ્યાન આપો. ઇઝ સી બાઈંગ અ કેક, શું તેણી કેક ખરીદી રહી છે? શું ખરીદી રહી છે? કેક. એટલે આપણે વાક્યની શરૂઆતમાં મૂક્યું છે, એક જ કેક છે એટલે વાક્યની શરૂઆતમાં ઇઝ આવશે. ઇઝ પછી એ કેક આવે. આ ખાસ ધ્યાન રાખો. કેમ? તો કે વાક્ય પ્રશ્નાર્થ છે. ઓકે, ઇઝ અ કેક ફરી પાછું બીઈંગ આવશે બાય બી યુ વાય, એનું વી થ્રી થશે બોટ BOUGHT બોટ બાય હર. અહીંયા સી છે એટલે બાય હર. હવે વિદ્યાર્થી મિત્રો, બધાને મારી ખાસ અપીલ છે કે પહેલાં તમારે શું કરવાનું છે? જેવો વિડીયો સ્ટાર્ટ થાય એટલે તરત જ પહેલું કામ તમારે કરવાનું છે, આ આખે આખું જે બોર્ડ જે છે એનો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો પહેલાં કામ કરો, જે બધા પહેલાં સ્ક્રીનશોટ પાડી લો, પછી આ આખે આખું જે સ્ક્રીનશોટ જે તમે પાડ્યું છે એ બધા જ વાક્યો તમારે બુકમાં લખવાના છે. પછી આ જ પ્રકારના વાક્યોની તમારે પ્રેક્ટિસ કરવાની છે, બીજા વાક્યો તમારે તમારી જાતે બનાવવાના છે, એટલે નો પ્રોબ્લેમ, કોઈ જાતની કાંઈ શંકા નથી. તમને એક્ટિવમાંથી પેસિવમાં વાક્યને ફેરવતા ચોક્કસ આવડી જશે. મન તમારું ઓકે હશે, મેન્ટલી તમે લોકો પોઝિટિવ હશો, તો ચોક્કસ તમને એક્ટિવમાંથી પેસિવ આવડી જશે. અને ખાસ કરીને મિત્રો, મારે એ કહેવાનું છે કે આ ચેપ્ટર છે એ તમારા માટે બહુ અગત્યનું છે. સ્ટાન્ડર્ડ 9 હોય કે સ્ટાન્ડર્ડ 10 હોય, બંનેની અંદર બહુ અગત્યનું છે. સ્ટાન્ડર્ડ 9માં આ તમારા માટે એક્ટિવ પેસિવનું ચેપ્ટર 9 છે. મેં ખૂબ પ્રયત્ન કર્યા છે, ઘણા બધા એક્ટિવ પેસિવના વિડીયો આપ્યા છે. હજી તમે એ બધા જ વિડીયો ફરીવાર રિપીટ કરી લો અને બાકી તમને બધું જ આવડી જશે. ઓકે મિત્રો, બધા જ આનંદમાં હશો અને બી કેરફુલ, બધા જ કાળજી લો. આ મારે ખાસ તમને કહેવાનું છે, બી કેરફુલ. બહુ સારી રીતે અત્યારે તમારે કાળજી લેવાની છે અને તમારું બોડી છે, તમારું સ્વાસ્થ્ય છે એ બહુ સારી રીતે તંદુરસ્ત રહે, સારું રહે, એના માટે મારી શુભેચ્છા છે. અને બધા જ એકદમ ખુશ રહો તેવી મારી અંતરથી અપીલ છે, અંતરની મારી એ વિશિષ્ટ છે, મારી શુભેચ્છા છે. જય ગુરુદેવ મિત્રો, અસ્તુ, ફરીવાર મળીશું આપણે.